પલસાણા પંથકમાં ઔદ્યોગિક એકમો જાણે નીતિ નિયમને નેવે મૂકી પોતાની મનમાની કરી રહ્યા હોય તેવા અનેક કિસ્સાઓ રોજબરોજ બહાર આવતા હોય છે। ત્યાં વધુ એક કિસ્સો તાતીથૈયા વિસ્તારની જયમાતાજી મિલમાંથી કેમિકલયુક્ત ગરમાગરમ ઉકળતું પાણી ભર ઉનાળે જાણે વરસાદની રેલી આવી હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા હતા। અને આ ગરમ પાણી ભરાયેલ હતું ત્યાંથી એક મોટરસાયકલ લઈને જતા ઈસમ નીકળી રહ્યો હતો ત્યારે એક કાર સામેથી આવતા પાણીમાં પલળી જવાની બીકે મોટરસાયકલ ઊભી રાખી પગ નીચે મૂકતા ગરમ પાણીને કારણે દાઝી જતા સારવાર લેવાની નોબત આવી હતી। આમ મિલ માલિકો પોલ્યુશનથી અનેક ગેરરીતિઓ કથિત સરકારી અધિકારીઓની મિલીભગતમાં આચરતા આવતા હોવાથી અહીંના વિસ્તારના લોકોના સ્વાસ્થ્યની સાથે સાથે હવે જીવનું જોખમ પણ વધી રહ્યું હોવા છતાં તંત્ર ચૂપકીથી સેવી રહ્યું છે। આટલું ઓછું હોય તેમ આ જય માતાજી મિલના સંચાલકો દ્વારા મનસ્વી રીતે કોઈ પણ જાતના નિયમોનું પાલન કરતા વગર રહેણાંક વિસ્તારમાં મિલની બંને બાજુ દિવાલો ઉભરીકી કોલસાનો મોટા પ્રમાણમાં ભરાવો કરતા અહીંના રહીશોનું સ્વાસ્થ્ય જોખમે રહ્યું છે। ત્યારે લાગતા વળગતા અધિકારીઓ આ બાબતે કે પછી જીલવા ગામના લોકોએ કરેલા હલ્લાબોલ બાદ લોકોને ન્યાય મળશે એમ લાગી રહ્યું છે। મેરા નામ કામતા પ્રસાદ સિવરે મેં ઉધર વીકે પાર્ક સે આ રહા થા મિલ કે લીએ તો રસ્તે મેં ઉધર મિલ કા પાણી નિકલ રહા થા એકદમ હાર્ડ પાણી થા ગરમ તો મેને પહેલે સોચા કે મેં ઇધર સે જાઉં લેકિન મેં દેખા કે એકાદ દો ગાડિયાં નિકલ રહી થી તો મેં ભી નિકાલા ઉધર સે ફોર વ્હીલર આઈ તો મુજે પૈર રખના પડા તો મેરે પૈર મેં જો હૈ છાલે ગિર ગયે ઇતના હાર્ડ પાણી થા કે મેરે પૈર મેં છાલે ગિર ગયે તબ મેં ભાઈ કો ફોન કિયા કે ઇધર પે બહુત ગરમ પાણી યાર નિકલ રહા હૈ આપ લોગ કુછ કરતે નહીં હો। वो मिल का नाम पता नहीं है, मैंने उसका वीडियो बनाया है, आप लोगों को वीडियो चाहिए तो मैं दे सकता हूँ। जय माता दी ऐसा कुछ लिखा था उसमें, मैंने वीडियो बनाया है वो मिल का। अरे पानी तो बहुत भरा था, वो पूरा पानी मिल का ही निकल रहा था, पूरा पानी इतना धुआं धुआं एकदम पानी हार्ड पानी केमिकल का पानी है। नहीं उधर उतने टाइम पे मेरे सामने किसी को नहीं हुआ है लेकिन वहाँ पे जो भी पैर रख देगा वो आदमी जलेगा, इतना हार्ड पानी है, पूरी चारों तरफ भर गया, पूरा रोड पे पानी भरा हुआ था। मील के अंदर का पानी है, हार्ड पानी है, गर्म पानी है। कौन मैं? फिर मैं मल्लम रखा था मेरा दुकान पे तो मैं उसको ही लेके लगाया मल्लम और पट्टी अपने से बांधा हूँ, ट्रीटमेंट किसी मेडिकल पे नहीं लिया है। तो अभी कहाँ जा रहे हैं? अभी तो मैं जा रहा हूँ हॉस्पिटल अपना दूसरा इलाज के लिए। હવે જોવું રહ્યું કે આવનારા દિવસોમાં સોની પાર્કના મિલ માલિકોથી ત્રાસેલા લોકો ભેગા થઈને શું કરે છે તે જોવું રહ્યું। સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, કડોદરા।